આગળ વાત કરીએ હાલોલની. હાલોલમાં મુસ્લિમના સૌથી મોટા તહેવાર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી, જેમાં હાલોલની ઈદગાહ તેમજ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. ઈદની ખુશીમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી અંતઃકરણથી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. હાલોલની ઈદગાહ ખાતે જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાપુએ નમાઝ પઢાવી હતી અને મૌલાના યાકુબ રિજવીએ ઇસ્લામનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રમજાન મહિનામાં અલ્લાહની રહેમત વર્ષે છે, જેમાં પવિત્ર રમજાન માસમાં કડી તપસ્યા કરી ભૂખ્યા તરસ્યા રહી રોજા રાખી અલ્લાહની ઈબાદતમાં મિલલીન રહેનારા રોજદારો માટે ઈદનો દિવસ અલ્લાહ તરફથી એક મહામૂલી સોગાત છે. પવિત્ર ઈદ ઉલ ફિત્રના દિવસે તમામ મુસ્લિમો એકબીજાને સાચા મનથી ઘરે લગાડી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવે છે. હાલોલ શહેર તથા તાલુકાના મુસ્લિમ બિરાદરોએ હાલોલના ઈદગાહ તેમજ નૂરાની મસ્જિદ ખાતે ઈદની નમાજ અદા કરી દેશમાં શાંતિ રહે, કોમી ભાઈચારો રહે અને દેશ તરક્કી કરે તેવી દુઆ માંગી હતી. કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ. આજ શવ્વાલુલ મુકર્રમા કા પહેલા ચાંદ, રમઝાન ગુજર ગયા और रमज़ान गुजारने के बाद आज ईद उल फितर का मुबारक दिन. हालोल के तमाम अहले सुन्नत व जमात के मुसलमानों ने ईदगाह में आकर नमाज़ पढ़ी और दुआ किया और उसके बाद सलात व सलाम हुई और उसके बाद इंशाअल्लाह जो हज में जाने वाले थे इन लोगों को पुकार किया. ये ईद है, एक मिलने का दिन है, मोहब्बत का दिन है, ये ईद है, भाईचारे का दिन है. इस दिन में मुसलमानों के लिए मशर्रत और ख़ुशी का दिन है.